भाई बहन ना पवित्र एवा रक्षाबंधन ना तेवा तरीके पण ओळखवामां आवे छे। त्यारे राजकोट मां इको फ्रेंडली चीज वस्तु बनावती एक महिलाए बनावी छे इको फ्रेंडली राखड़ी। जे राखड़ी नो उपयोग पूर्ण थता तेमांथी तैयार थशे तुलसीना छोड़वा। आपणे ત્યાં સામાન્યતે એવું જોવા મળે છે કે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા પછી આપણે ત્યાં રાખડીને કુંડામાં કોઈ પવિત્ર છોડની પાસે અથવા તો પીપળાના ઝાડ પાસે મૂકી દેવામાં આવે છે। તો કેટલાક લોકો રાખડીને વેતા જળમાં પધરાવી દેતા હોય છે। ત્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા પછી પણ રાખડી કાયમી પોતાના ઘરમાં સચવાઈ શકે તે માટે બનાવવામાં આવી છે એક અનોખી ઇકો ફ્રેન્ડલી રાખડી। જે રાખડી બનાવવામાં આવી છે તુલસીના બીજમાંથી। તુલસીના બીજમાંથી પેપર બનાવવામાં આવ્યા છે જે પેપર પર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવે તે માટે તેને અવનવી ડિઝાઇનમાં પરિવર્તન કરવામાં આવ્યા છે। ત્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ રાખડીમાં રહેલ પેપરને કુંડામાં માટી સાથે વાવી દેવાથી તેમાંથી ઉગી નીકળશે તુલસીનો છોડ। મારું નામ દીપ્તિ ગાંધી છે અને હું પ્રોફેશન મારું હું નેચરોપેથ છું। નેચરોપેથ એટલે એવી રીતે ટ્રીટમેન્ટ કરે જે દવા વગર ટ્રીટમેન્ટ કરે અને મારું બિઝનેસ છે એ ઓર્ગેનિક પ્રોડક્ટનો છે અને ઓર્ગેનિક પ્રોડક્ટમાં હું માથાથી લઈને પગ સુધીની બધી જ જે બી આપણને સ્કીન કે હેરની જે બી પ્રોડક્ટ હોય એ બધી ઓર્ગેનિક બનાવું છું। તો એ બિઝનેસ કરતાં કરતાં મને વિચાર આવવા માંડ્યો કે ભાઈ જે મોદીજી છે એ એકલા જ બધું પોલ્યુશન ફ્રી આપણા દેશને ન કરી શકીએ, એના માટે આપણે બધાને પ્રયત્ન કરવા પડશે। તો મેં કીધું તહેવાર એવી વસ્તુ છે કે જેમાં સૌથી વધારે પોલ્યુશન થતું હોય, તો એવી રીતે દર તહેવારે મેં વિચારવાનું શરૂ કર્યું કે આપણે આ તહેવારે શું કરીએ કે જેનાથી લોકોને મજા બી આવે, એ ફાયદો બી થાય અને પાછું કોઈ પોલ્યુશન બી ન થાય। એટલે હોળી ઉપર મેં જે કલર્સ બનાવ્યા હતા એ ફ્લાવર્સ અને વેજીટેબલ્સમાંથી બનાવ્યા હતા। પછી દિવાળી ઉપર મેં જે કેન્ડલ્સ બનાવી હતી એ પેરાફિનની નહીં ને સોયાની બનાવી હતી કે જે એમાંથી ફ્લેમ નીકળે તો એ એમાં ધુવાડો ન થાય એટલે એ ઇકો ફ્રેન્ડલી થઈ। પછી આ વખતે રક્ષાબંધન ઉપર મને એમ થયું કે આપણે એવી રાખડી બનાવીએ કે જે રાખડી પછી બી એનો ઉપયોગ થઈ શકે અને એ આપણે જ્યારે પોટમાં નાખીએ તો સરસ મજાનું તુલસીનો રોપો તૈયાર થાય અને એ ભાઈ બહેનનો ઓસ્પિશિયસ ઓકેશન છે તો એમાંથી બીજું આપણે બીજું પ્લાન્ટ લઈએ તો એટલું બધી મજા ના આવે જેટલું તુલસીના પ્લાન્ટમાં આવે અને આખી જિંદગી યાદ રહે કે આ મારી રક્ષાબંધનની યાદી છે। મને વિચાર આવતો હતો લગભગ 2.5 મહિનાથી વિચાર આવતો હતો કે કેવી રીતે કરવું કેવી રીતે કરવું। પછી મેં ઘણા બધા લોકો સાથે કોન્ટેક્ટ કર્યો કે આ મને પેપર ક્યાંથી મળશે, સીડ પેપર ક્યાંથી મળશે, એનું ગ્રાફિક્સ, એનું કટિંગ, એવી રીતે ટીમ બનાવતા બનાવતા મને 1.5 મહિનો લાગ્યો અને 1.5 મહિનામાં એ આખી પ્રોસેસ થઈ, રિજેક્શન્સ આવ્યા અને ફાઇનલી હમણાં લગભગ 15-1 દિવસ પહેલાં એ રેડી થઈને મારી પાસે આવી। ગુજરાત મિરર સાથેની વાતચીતમાં દીપ્તિ ગાંધીએ જણાવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ સાથે હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું। ત્યારે ગત દિવાળીએ પણ મેં ઇકો ફ્રેન્ડલી કેન્ડલ બનાવી હતી કે જેમાંથી કોઈ પણ જાતનો ધુમાડો થતો નથી, તો સાથે જ ધૂળેટી સમારે અને ઇકો ફ્રેન્ડલી રંગ પણ બનાવ્યા હતા। ત્યારે પ્રારંભિક તબક્કે મેં 500 જેટલી રાખડીઓ બનાવી હતી, જે પૈકી 400 જેટલી રાખડીનું વેચાણ વિદેશમાં જ થઈ ગયું છે। આમ ઇકો ફ્રેન્ડલી રાખડીને માત્ર આપણી સ્વદેશી ધરતી પર સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ વિદેશી ધરતી પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપણે ત્યાં ₹5,000 થી લઈને ₹50,000 થી પણ વધુ કિંમતની રાખડી મળતી હોય છે। આપણે ત્યાં રાખડી રેશમી દોરાથી લઈને સોના ચાંદીની ધાતુ છે પણ રાખડી બનાવવામાં આવતી હોય છે। ત્યારે દીપ્તિબેન ગાંધી દ્વારા બનાવવામાં આવેલ તુલસી રાખડીએ લોકોમાં કુતૂહલતા જન્માવી છે।